પાડી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ચિત્રકામ વકૃત્વ સ્પર્ધામાં વિજેતાઓને નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઇનામ વિતરણ કરાયું. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે પાડી ધીરુભાઈ નાયક હોલ ખાતે સ્વતંત્રતા દિનના પૂર્વ દિને એક અનોખી રંગકામ ચિત્રકામ વકૃત્વ સ્પર્ધા પારડીની ઉડાન ફાઉન્ડેશન તથા પારડી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. આ સ્પર્ધામાં 3 વર્ષથી લઈને 12 વર્ષ સુધીના લગભગ 750થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ઉડાનના સહસંસ્થાપક ડૉક્ટર કાર્તિક ભદ્રાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા ઉડાનની પ્રવૃત્તિઓ વિશે થતા એના વિષય પર માહિતી આપી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈ હાજર રહી તેમના હસ્તે વિજેતા સ્પર્ધકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી કનુભાઈ દેસાઈએ મુક્ત અને ઉડાનની પ્રવૃત્તિને બિરદાવી તથા દરેક સ્પર્ધકોને ભાગ લેવા માટે અભિનંદન આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા પ્રમુખ હસુભાઈ રાઠોડ, દેવેન્દ્ર શાહ તથા નિર્ણાયકો તરીકે ભગીરથ દેસાઈ, જિગ્નેશભાઈ વસાણી, દિનેશભાઈ ટંડેલ, અપેક્ષાબેન, ડોક્ટર ચિકિતા, ચંદ્રકાંત પટેલ, જિજ્ઞાસા પરમારે સેવા આપી હતી. અંતે આભાર વિધિ રાજેશભાઈ રાણાએ આટોપી હતી. આયોજકોને નિર્ણયો બધા સાંભળે. આ ઇસ્કોન એટલું સુંદર છે એ બતાવી દો, ત્યારે એમને બતાવી દો. જય જય.